એક મહત્વપૂર્ણ સમાચાર. રાજકોટની લોકસભા બેઠક પર પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ હોબાળો થયો છે. રાજપૂત સમાજનો રોષ જોતા ભાજપ પ્રમુખ પાટીલ રાજકોટ પહોંચ્યા છે. રૂપાલાના વિવાદિત નિવેદન બાદ રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચૂંટણી સમયે ક્ષત્રિય સમાજનો રોષ થાળે પાડવા માટે પાટીલ સમાજના આગેવાનો સાથે બેઠક કરશે. વિવાદને લઈને વીવીપી કોલેજ ખાતે પાટીલ સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજશે. આજે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સીઆર પાટીલ મહત્વપૂર્ણ બેઠક યોજવાના છે. રૂપાલાએ ક્ષત્રિય રાજાઓને લઈને આપેલા નિવેદન બાદ આ સમગ્ર વિવાદ થયો હતો. અંગ્રેજો સામે ક્ષત્રિયોએ નમીને રોટી બેટીના વ્યવહાર કર્યાનું નિવેદન આપ્યા બાદ આ વિવાદ વધુને વધુ વકરતો જઈ રહ્યો છે. ત્યારે સીઆર પાટીલ પહોંચ્યા છે રાજકોટ અને આજે મહત્વપૂર્ણ બેઠક કરવાના છે અને આખોએ આ હોબાળો જે થઈ રહ્યો છે, જે વિવાદ છે, તેને થાળે પાડવા માટેના પ્રયાસો તેજ કરવામાં આવશે. તો રાજકોટની લોકસભા બેઠક પર પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ હોબાળાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. સમાજમાં ખૂબ જ આક્રોશ છે. રાજપૂત સમાજનો રોષ જોતા ભાજપ પ્રમુખ પાટીલ રાજકોટ આવી પહોંચ્યા છે. તો રૂપાલાના વિવાદિત નિવેદન બાદ રાજપૂત સમાજમાં જે રોષ જોવા મળી રહ્યો છે, તે રોષ ખાળવા માટેના પ્રયાસો હવે તેજ કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી સમયે ક્ષત્રિય સમાજનો રોષ થાળે પાડવા માટે પાટીલ સમાજના આગેવાનો સાથે બેઠક કરવાના છે. શનિ મૈયર જોડાયા છે ફોનલાઇન પર વિગતો સાથે. શનિ, જે રીતે પરષોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું હતું, જોકે તેઓએ માફી માંગી લીધી છે, પરંતુ ક્ષત્રિય સમાજમાં હજુ પણ આ સમગ્ર મામલાને લઈને રોષ જોવા મળી રહ્યો છે. હવે બેઠકોનો દોર શરૂ થશે એમ લાગી રહ્યું છે. પરંતુ ક્ષત્રિય સમાજમાં જેટલા નિવેદન છે તે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવ્યું હતું, ત્યારે આજે સીઆર પાટીલ રાજકોટમાં છે અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે તેઓ ગ્રુપ મીટિંગ કરવા જઈ રહ્યા છે. આજે રાજકોટમાં તેઓ ક્ષત્રિય સમાજની ગ્રુપ મીટિંગ યોજશે અને ક્ષત્રિય સમાજ જે રીતે અત્યારે રોષે ભરાયો છે, રૂપાલાએ માફી તો માગી લીધી છે, પરંતુ સમગ્ર બાબતને લઈને હજુ સુધી ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે અત્યારે રજૂઆત કરી રહ્યા છે. ત્યારે આજે સીઆર પાટીલ છે તે મામલો થાળે પાડવા માટે મેદાને ઉતર્યા છે. જી બિલકુલ શનિ, ધન્યવાદ તમામ વિગતો માટે. તો પરષોત્તમ રૂપાલાનું જે નિવેદન સામે આવ્યું હતું અને જેમાં હોબાળો થયો હતો, ત્યારબાદ ક્ષત્રિય સમાજની માફી પણ માંગી હતી. માફી માંગતા રૂપાલાએ શું નિવેદન આપ્યું હતું સાંભળીશું. બીજા ખૂબ રહ્યા, અંગ્રેજો ખૂબ રહ્યા અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બેટલ્યો ન તો વ્યવહાર કર્યો, એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું. પણ ઈ નતા હેઠા, આ હજાર વર્ષે રામ એના ભરોસે આવ્યો છે, એમને નથી આવ્યો. તેથી એની તલવારો આગળ નહોતા ઝૂક્યા, ન તો નાના માણસો હતા, ન તો એ ભયથી તૂટ્યા ન ભૂખથી તૂટ્યા અને અડીખમ રીતે ટેક્યા. એ સનાતન ધર્મ છે, એના આ વારસદારો જો, અમને તમારા માટે માન છે, મને તો તમારા માટે ગૌરવ છે. રાજકોટની અંદર વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં ભાષણ મેં કરેલું, એનો એક વિડીયો વાયરલ થયો છે, જેને લઈને ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મને એ વિડીયા અંગે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે, રોષ પણ વ્યક્ત કર્યો છે. ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવાર અંગેના મારા ઉલ્લેખને કારણે તેઓએ પોતાની નારાજગી અને રોષ વ્યક્ત કરેલો. મેં જે વાત કરતો હતો એમાં મારો આશય માત્ર વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ ઉપર અને આપણા દેશ ઉપર થયેલા જુલ્મોનું નિરૂપણ કરવાનો હતો. સહેજ પણ રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઈરાદો ત્યારે નહોતો, અત્યારે ન હોય અને ભવિષ્યમાં પણ ના હોઈ શકે. તેમ છતાં આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈ પણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માંગુ છું.